दंतेश्वर गाममां वछला फळियामां पाणीना त्रासथी त्रस्त रहीશોએ બુસ્ટર પમ્પિંગ સ્ટેશન ખાતે આવીને માટલા ફોડી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પાણીનો કાળો કકડાટ જોવા મળી રહ્યો છે। ચોમાસુ માથે છે ત્યારે કોર્પોરેશન પાસે પૂરતા પ્રેશરથી પાણી આપવાનો વિકલ્પ હતા। લોકોને પાણી માટે વલખા મારવા વખત આવ્યો તે સ્પષ્ટ છે। આજે દંતેશ્વર ગામ વચલા ફળિયામાં રહેતા રહીશો છેલ્લા 3 મહિનાથી પાણીની સમસ્યા સામે જજુમી રહ્યા છે। વારંવાર ને કાઉન્સિલર અને અધિકારીઓની રજૂઆત બાદ પણ કુંભકરણની નિંદ્રામાં પોઢેલા તંત્રના પેટનું પાણી હળતું નથી, જેના પગલે રોષે ભરાયેલી ગૃહિણીઓએ દંતેશ્વર રામજી મંદિરથી મોરચા સ્વરૂપે નીકળી બુસ્ટર પમ્પિંગ સ્ટેશન ખાતે આવી માટલા ફોડીને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। અમે દંતેશ્વર ગામમાંથી આવીએ છીએ। આ અમારું કોર્પોરેટરનું આ બુસ્ટર બનાવેલું છે, ટાંકીની વ્યવસ્થા કરવા કીધી તો બુસ્ટર બનાવ્યું તો પણ વર્ષોથી પાણી આવતું જ નથી। અમે હેરાન થઈ ગયા છે કે જે કોર્પોરેટર આવે છે ખાલી વાયદા કરે છે, જીતે છે, પછી કોઈ અમારી ચીકણી બી લેતું નથી। અમે કંટાળી ગયા છે કે અમે ઘરનું કામ કરીએ કે અહીંયા આગળ ભાગોર પાણી ભરવા આવીએ, હવે તલાવની બી વ્યવસ્થા નથી કે અમે કપડાં ધોવા જઈએ। અમે દરરોજ 20 રૂપિયાનો જગ લાઈન પીએ છીએ, 3 દિવસે એકવાર નહીએ છીએ, તો હવે એનાથી અમે એમની જોડે શું રજૂઆત કરી શકીએ બોલો? અમે કોર્પોરેટરને વારંવાર બોલાવીએ છીએ કે પાણી આવતું નથી, તો કે નવી લાઈન નાખીશું, ક્યારે નાખીશું? માણસ મરી જાય પછી નાખવાના છો તમે?